गुड मॉर्निंग फ्रेंड, आपने इंग्लिश के अंदर ग्रामर टॉपिक से अभ्यास करीशू। ये स्टैंडर्ड 8 नो टॉपिक छे सिंपल प्रेजेंट टेंस के सादो वर्तमान काल। हमें सादो वर्तमान काल बोलने के बारे में तो इनसे नहीं पहला आईडी आपको तो रोजिंदी क्रिया के टीम सनातन सत्यो ग्रौणिक विज्ञान का सिद्धांतों कोई कहवत होय वगैरह सादो वर्तमान काल दर्शावे छे। रोजिंदी क्रिया वाले आप रोज भरोज जो क्रिया करता हो ये एना एग्जांपल हूं तुम्हें बताऊं छु। वी गो टू स्कूल एवरी डे, આપણે શાળામાં દરરોજ જઈએ છીએ। એવરી ડે એટલે દરરોજ, એટલે કે આપણે રોજિંદી ક્રિયા છે। ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, સૂર્ય પૂર્વમાં ઉગે છે। આ પણ ક્રિયા દરરોજ થતી છે કારણ કે સૂર્ય સવારે ઉગવાનું પૂર્વ દિશામાં ચાલુ રાખે છે। હવે આ સાદુ વર્તમાનમાં દર્શાવતા કેટલા શબ્દો છે? ઓલવેઝ, એવરી ડે, ડેલી, ઓફન, એ શબ્દો એ સાદુ વર્તમાનમાં દર્શાવે છે। આપણે કોઈ પણ વાક્ય જોઈએ તો એની પાછળ એવરી ડે, ડેલી, ઓલવેઝ જેવા શબ્દો આવે તો આપણને ખબર પડવી જોઈએ કે આ શબ્દ સાદો વર્તમાનકાળ દર્શાવે છે। હવે તમને ખબર પડી ગઈ હશે કે સાદો વર્તમાનકાળ કોને કહેવાય, એટલે કે રોજિંદી ક્રિયાઓ હોય, ટેવો હોય, ગણિત વિજ્ઞાનના સિદ્ધાંતો નિયમો હોય, કોઈ કહેવત હોય તો એ સાદા વર્તમાનકાળમાં આવે છે। હવે આપણે એના વિશે માહિતી મેળવીએ। ત્રીજો પુરુષ એક વચનનો ક્રિયાપદને એસ પ્રત્યે લાગે છે। ત્રીજો પુરુષ એક વચન એટલે હી, સી, ઈ। કોઈ પણ છોકરાની વાત કરીએ, કોઈ પણ છોકરીની વાત કરીએ કે કોઈ પ્રાણીની વાત કરીએ પણ તે ત્રીજો પુરુષ એક વચન હોય તો આપણે એની પાછળ શું લગાવીએ છીએ? એસ લગાવીએ છીએ। હવે આપણે બીજી માહિતી જોઈએ। ત્રીજા પુરુષ એક વચનનો ક્રિયાપદની અંતે એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ કે ઓ આવેલા હોય તો તેની પાછળ ક્રિયાસ પ્રત્યે લાગે છે। હવે તમારે જોવાનું કોઈ પણ ક્રિયાપદની અંતે જે શબ્દ આપેલા હોય છે એમાં એસ આપેલો હોય, ડબલ એસ હોય, એફ એચ હોય, સી એચ હોય, એક્સ કે ઓ આવેલા હોય તો તેની પાછળ ક્રિયાસ પ્રત્યે લાગે છે। આ બંનેનો ફરક છે કે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ત્રીજો પુરુષ એકવચન હોય તો ફક્ત એસ લાગે છે, પરંતુ તેની પાછળના જે શબ્દો આવે છે એ ખાસ ધ્યાનમાં લેવાના છે કે આ એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ અને ઓ આવેલા હોય તો ઈએસ પ્રત્યે લાગે છે। એસ પ્રત્યે લાગતું નથી પરંતુ ઈએસ પ્રત્યે લાગે છે। હવે આપણે આગળ ટોપિકની માહિતી જોઈએ। જે ક્રિયાપદની અંતે વાય આવેલો હોય અને વાયની પહેલાં વ્યંજન હોય તો વાયનો આઈ કરી ઈએસ પ્રત્યે લાગે છે। હવે તમને સ્વર અને વ્યંજનમાં તો ખબર જ છે કે આપણા સ્વર કહેવાય છે પાંચ, એ, ઈ, આઈ, ઓ, યુ, એના સિવાય જે શબ્દ હોય એને વ્યંજન કહેવાય। જો ક્રિયાપદને અંતે વાય એટલે કે છેલ્લો શબ્દ વાય આપેલો હોય અને વાયની પહેલાં વ્યંજન હોય, વ્યંજનનો કોઈ પણ શબ્દ હોય તો વાયનો શું કરી દેવાનો? આઈ કરી અને તેનો ઈએસ પ્રત્યે લાગે છે। જો આ એના એક્ઝામ્પલ છે ક્રાય તો ક્રાઇઝ, આ વાયની આગળ વ્યંજન છે તો આપણે વાયનો શું કર્યો? આઈ કર્યો અને ઈએસ પ્રત્યે લગાવી દીધો। ટ્રાય તો ટ્રાયમાં વાયનો આઈ કર્યો અને આપણે ઈએસ પ્રત્યે લગાવી દીધો। હવે છેલ્લી માહિતી, ત્રીજો પુરુષ એકવચનનો ક્રિયાપદની અંતે વાય આવેલો હોય અને વાયની પહેલા સ્વર હોય તો વાય પછી એસ લાગે છે, ઈએસ લાગતો નથી પરંતુ ફક્ત એસ લાગે છે। હવે આપણે એને એક્ઝામ્પલ જોઈએ તો પ્લે તો વાયની આગળ એ સ્વર આપેલો છે એટલે આપણે એને ફક્ત એસ જ લગાવીશું। સે તો વાયની આગળ એ આવેલો છે, એ સ્વર છે તો આપણે એને એસ જ લગાવીશું। હવે આ માહિતી જે મેં વર્ડમાં લખી છે એ તમારે ઇંગ્લિશની વર્ડમાં લખી દેવાની રહેશે અને આપણે વાયના વિશેની વધુ ચર્ચા, એના એક્ઝામ્પલ વિશેની ચર્ચા ઓનલાઈન ચર્ચા દરમિયાન કરવામાં આવશે અને તમને જે પણ ખબર ના પડે એના વિશે પણ નોંધ લખાવવામાં આવશે।